અંગેનો એક સેમિનાર યોજાયો હતો. આજે અમદાવાદ શહેરમાં પણ પોલીસ વિભાગ અને વકીલો વચ્ચે આ સેમિનાર યોજાયો હતો. આ સેમિનારમાં વકીલોને એટલા માટે સાથે રાખવામાં આવ્યા હતા કારણ કે સાયબર ક્રાઇમના ગુના થાય છે ત્યારે કોર્ટમાં પ્રોડ્યુસ સમય થતી વખતે ઘણી ટેકનિકલ ખામીઓ રહી જતી હોય છે, જેના લીધે આરોપીને ઓછી સજા મળતી હોય છે અને આરોપીઓ કાયદાની છટકબારીનો ઉપયોગ કરી સજામાંથી બાકાત રહી જતા હોય છે. જેથી કરી આજે આ સેમિનારમાં વકીલોને એટલે કે જ્યુડિશરી સિસ્ટમને પણ સામેલ કરવામાં આવ્યા છે. શહેરમાં યોજાયેલા સાયબર ક્રાઇમ સેમિનારનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે સાયબર ક્રાઇમનો ગુનો આચરતા આરોપીઓને કડકમાં કડક સજા કેવી રીતે અપાવી શકાય તેને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ સેમિનારમાં રાજ્યના પોલીસ વડા સહિત ગાંધીનગર એફએસએલના અધિકારીઓ ઉપરાંત શહેરના તમામ પોલીસ સ્ટેશનના સિનિયર અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. આ સાથે ડિરેક્ટર ઓફ પ્રોસિક્યુશન પરેશભાઈ ધોરા પણ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રિન્સિપાલ જજ રૂરલ પણ હાજર રહ્યા હતા. આ સેમિનારનો મુખ્ય હેતુ એ હતો કે ગુનેગારોને સજા મળે અને જે પીડિત છે તે લોકોને ન્યાય મળે અને તેમના ગયેલા નાણાં કાયદાકીય બાબતો થકી કેવી રીતે ઝડપથી મળી રહે તેના માટેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. પછી લોયર્સ અને પોલીસ ઓફિસર્સની હાજરીમાં સાયબર ક્રાઇમને જે લેટેસ્ટ જે ટોપિક છે એના ઉપર સેમિનાર યોજવામાં આવેલ છે અને એફએસએલ તરફથી ખૂબ સારી જાણકારી શ્રી ત્રિવેદી એમના સાયન્ટિસ્ટ હાજર છે, એમને ખૂબ સારી જાણકારી જે છે આપી છે. અત્યારે શ્રી વસાવા ડીસીપી સાયબર ક્રાઇમના લેક્ચર અત્યારે ચાલુ છે અને એમાં પણ સાયબર ક્રાઇમ કેટલા પ્રકારના સાયબર ક્રાઇમ છે, લેટેસ્ટ ટ્રેન્ડ શું છે, એની ઇન્વેસ્ટિગેશન કઈ રીતે થાય છે, ઇન્વેસ્ટિગેશનમાં શું તકલીફો પડે છે, અમારી પાસે ઇન્વેસ્ટિગેશનનું શું માળખું છે, ભવિષ્યમાં શું કરવાની જરૂરત છે, ભવિષ્યમાં અમારું શું આયોજન છે, એ તમામ પ્રકારની બાબતો ઉપર અત્યારે ચર્ચા વિચારણા ચાલુ છે. સાયબર આશ્વત અને સાયબર વિશ્વાસ થકી છેલ્લા 2 વર્ષમાં 26 કરોડ રૂપિયાની રિકવરી કરવામાં આવી છે, પરંતુ હજુ પણ સાયબર ક્રાઇમના અલગ અલગ ગુનાઓ બનતા જ રહે છે. તેને ડામવા માટેનો એક્શન પ્લાન પોલીસ વિભાગ પાસે નથી તે વાત પણ નક્કર વાસ્તવિકતા છે. ઉલ્લેખનીય છે કે હાલ ગુજરાત રાજ્યમાં 10 જિલ્લામાં સાયબર ક્રાઇમના યુનિટ બનાવાયેલા છે અને કુલ 24 પોલીસ સ્ટેશન હાલ જિલ્લામાં કાર્યરત છે. અત્યારે અમારી પાસે કુલ 24 પોલીસ સ્ટેશનો ઉપલબ્ધ છે, જે રેન્જ કક્ષામાં છે અને એક સ્ટેટ લેવલ ઉપર સીઆઈડી ક્રાઇમમાં છે અને ત્યારબાદ 10 પોલીસ સ્ટેશન જિલ્લાઓમાં છે. એટલે બાકી જ્યાં જ્યાં ઉપલબ્ધ નથી તે અમે નેક્સ્ટ યર બજેટમાં પ્રપોઝલ મૂકવાના છીએ અને ધીરે ધીરે શું છે કે દરેક જિલ્લામાં પોલીસ સ્ટેશન થઈ જશે અને સાથે સાથે તમામે તમામ પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મીઓને ટ્રેનિંગ મળે તો એનું પણ પ્રયાસ થઈ રહ્યું છે. એ સેમિનાર પણ એના ભાગરૂપે જ છે અને ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી જે છે એમાં એક ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરી રહી છે અને એ પણ ત્યાં ટ્રેનિંગ આપે છે, જેમાં રેગ્યુલરલી જ્યુડિશિયલ ઓફિસર્સ, લોયર્સ અને પોલીસ ઓફિસર્સ ત્યાં ટ્રેનિંગ લે છે. તો એ રીતનું માળખું જે છે અત્યારે ઇક્વિપમેન્ટ પણ ઘણા બધા આ 24 જગ્યાઓ ઉપર આપી દેવામાં આવેલ છે. આવનારા વર્ષના બજેટમાં દરેક જિલ્લામાં સાયબર ક્રાઇમના પોતાના સ્વતંત્ર યુનિટ અને પોલીસ સ્ટેશન બની જશે તેવી આશા રાજ્ય પોલીસ વડાને છે અને તમામ પોલીસ કર્મચારીઓને સાયબર ક્રાઇમના ગુનાનો ભેદ કેવી રીતે ઉકેલવો અને આરોપીઓ સુધી કેવી રીતે પહોંચવું તેને લઈને પણ ટ્રેનિંગના સેશન રાખવામાં આવશે. કેમેરામેન બંટી ડાગર સાથે રિપોર્ટર કમલ પરમાર, અમદાવાદ. રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જન્મસ્થળ પોરબંદરની મુલાકાત કરી હતી, જ્યાં તેઓ કીર્તિ મંદિર ખાતે આયોજિત સર્વધર્મ પ્રાર્થના સભામાં સહભાગી થયા હતા. તો કીર્તિ મંદિરની વેબસાઇટનું લોન્ચિંગ પણ તેમણે કર્યું હતું. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મ જયંતિ છે. આ અવસરે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રપિતા